શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. કોઈ આંબો વાવીને પાછો ઉખેડી જુએ તો તે આંબો ન થાય, તેમ મોટા મુક્તના જોગ સમાગમે કરીને મહારાજનો નિશ્ચય કર્યો હોય તે પાછો કોઈના વચને ઉખેડીને આંબો પાછો ફરે તો તેનો નિશ્ચય ન રહે. અને એમ માને કે મારા જેવો બીજાને નિશ્ચય નથી તો પણ ઉખેડ્યો કહેવાય. સાંભળવાની કોક નું સાંભળીને કહી દે ભાઈ અમારે જેવો નિશ્ચય કોઈ નું નહી. નિશ્ચય જેને થયો એને કહેવાની જરૂર ન પડે નિશ્ચય થયો છે. મારા જેવું બીજાને નિશ્ચય નથી તો પણ ઉખેડ્યો કહેવાય માટે એમ ન કરો. મૂર્તિ સંભાળતા વચમાં ઘાટ સંકલ્પ થાય કે તુરંત ટાળી નાખે કે મૂર્તિ સંભાળતા રે મુજને ઉપજો હતી સ્ને ઘાટ ક્યાં થાય. મૂર્તિનો મહિમા જાણ્યો નથી ને જાણ્યો નથી. મૂર્તિ સંભાળતા સતત સ્નેહ ઉપજે મહારાજ ને એ સ્નેહ એવી ચીજ છે કે બસ બીજું બધું કઈ ગમે નહીં એટલે યાદ જ રહીએ. બીજા ઘાટ કરે છે એને હજી મૂર્તિમાં સ્નેહ જ નથી થયો. હલો ફાંફા છે છે ને લાગે છે ને ફાંફા સંભાળવા માંડો એ જ કરો. ત્યાં સુધી ફાંફા જીતશો યોગ છે તમને વૃંદાવન સ્વામી નવા મોટા સંત અખંડ મૂર્તિમાં રહેતા ત્યાં બોલે છે. એ મહારાજ પણ એમને એમ ગાઢ સંકલ્પ થયા કરે તો મૂર્તિથી છેટું પડે. જેમ હિસાબ કરવા બેસે ને ભેળું બીજું સંભાળ્યા કરે તો હિસાબ ન મળે, તેમ બીજું સંભાળે બોલે તો મૂર્તિ જો છેટું પડે. જેને નિશ્ચય ન હોય તેને તો જ્યાં ત્યાં દહાડા કાઢવાના હોય તેને મૂર્તિનું સુખ ક્યાંથી મળે. જીવને મહારાજની પ્રાપ્તિ થવી તે બહુ દુર્લભ છે. વર્તમાન કાળે એ પ્રાપ્તિ બાપાશ્રીએ દયા કરીને સુગમ કરી અનેકને સુખ્યા કર્યા તે આપણે જોયું. અત્યારે બીજા ગમે તેટલું ઢાંપણ કરે ને કામ કરે પણ બાપાશ્રીએ જે કર્યા જે કામ કર્યા તેવા કોઈથી થઈ શકે તેવું નથી. મૂર્તિમાં મૂકી દે છે સામાન્ય જીવ ફટફટમાં આવી ગયા લઈ લે અને લઈ લે એટલે એમ નહીં કે ચાલો આમ નહીં સાક્ષાત્કાર કરાવી ગયો નાનું ભક્ત બેસી શકતું બાપા પાસે. પોતે ક્રિયા જેવી કરે ખેતી કરે કોષ આંચે લગભગ નોર્મલ જીવન જીવ્યા. કામ એબનોર્મલ કરીને મોક્ષનું ત્યાગી હોય હજી ત્યાગવાનું છે. સ્ત્રીધનના ત્યાગી ને એવું બધું કહેવાનું છે અને કાંઈ નહીં ને છતાં બધા એના ત્યાગી. અમારો કોઈ બાપ નથી કોઈ મા નથી. અમે કોઈના બાપ નથી કોઈના કાકા નથી. અમે તો મહારાજના મુક્ત અવતાર છીએ.
કઈ ખુમારી થી ભૂલી ગયા છે. એમાં જેને આ પડી ગયું યાદ થઈ ગયા, ના પાડો રહી ગયા. તો ઘણા દુર્લભ દેહ છે મનુષ્ય નો, કેટલાય નું છે, બધા કહેતો દુર્લભ પકડતા આવડવું જોઈએ. રસૂલો નો એક મનુષ્ય દેહ જ હોય છે, કાયમ ઊંધા જ કામ કર્યા કરતા હોય છે. પરદેશી કામ કરી ગયા એરન સાહેબ ને, ડનલોક માલકમ એ બધા કેટલા 10,000 માઇલ આગે થી આવ્યા હતા, એ કામ કરી ગયા. તમારી નીતિમત્તા ઉપર અમને ખૂબ ગૌરવ છે. તમે નીતિમત્તા રાખો છો, રાજ સારું કરો છો, અમે રાજી છો. જ્યાં સુધી આ રાખશો ત્યાં સુધી તમારી ચડતી સાવ એને આશીર્વાદ આપી ગયા. જેના ગામના માને બાપાના દર્શન કરવા ક્યાં ક્યાંથી, દરિયાથી, કરાચીથી, સાઉથમાંથી, મુંબઈથી, બધા અહીંથી જતા અહીંયા બેઠા રહ્યા હોય. નાન પરથી ને બીજા અડખે પડખે ગામમાંથી લોકો સવારે ચંદન ઘસીને લાવતા કે બાપાને છોકડે. બાપા કે બળદિયા ને કોઈ લાગતું નથી, ચંદ્ર ઘસી લઈ જાય, એ સબ ઘર કી બાત હૈ. દયા જ છે. તમને કેટલી જોગ થાત બાપા, કેટલી થાત, જેટલો થયો છે એટલો કેટલી થાત, ઇમ્પોસિબલ. ઘરડ માં આવી ગયા ને તો પછી નહીં બાપા, હજી એ દયા કર્યા કરે છે, કે કે છે સારા સારા આવે, વિશ્વાસ બે છે એનું કામે થઈ જાય. કેટલાય જન્મ સુધી મોક્ષ ની પ્રાપ્તિ ન થાય એ સમજણ છે, આપી દે છે ઓછી વાત છે. તો મોક્ષ પછીની સ્થિતિ શું છે આપણે ખબર નથી, એટલે પ્રાપ્તિનો ખ્યાલ નથી. હજારો વર્ષ તપ કરે તો એવું મોક્ષ મળે એવું નથી, એવું આ મહારાજે સરળ કર્યું. પ્રાપ્તિ છે, કઈ નથી, આ પ્રાપ્તિ મોટી છે. એમાં હા પડી જાય, વિશ્વાસ આવે, ફિકર મૂકી દે. સ્વભાવ એવા છે ને જીવના, જગત આખાની ચિંતા લઈને બેઠા હોય, ત્યાં સુધી કરતા પણ ઉગ્યું નથી. જ્યાં સુધી આપણું કરતા પણ ઉગ્યું નથી ત્યાં સુધી મહારાજને દાતા પણ સમજાણું જ નથી. પણ બાબાશ્રી જે કામ કર્યા તેવા કોઈથી થઈ શકે તેવું નથી. એમણે તો નકલી મૂર્તિના સુખની જ વાતો કરી છે, પોતે તો ઐશ્વર્ય સંતાડી સંતાડીને જ વર્તતા. પણ જો એમનું ઐશ્વર્ય જણાવ્યું હોત તો અક્ષર પર્યંત કોઈ તેમની નજરમાં આવે તેમ એવું ક્યાં હતું. તેમ એકાંતિક પરમ એકાંતિકનું પણ એવું છે. એમને તો મહારાજ અને અનાદિ મુક્ત એ બે જ વસ્તુ હતી, તેથી બીજા કોઈ નજરમાં ક્યાંથી આવે. આવા મોટા જાણે તો મહિમા બહુ સમજાય. જુઓ તો ખરા, જેને એક મહારાજ જ છે, બીજું કાંઈ છે જ નહીં, તેનું જાણપણું કેટલું, તો મૂર્તિ જેટલું છે. જો આ વિચાર કરો તો દીવાનું થઈ જવાય, પણ જેવો મહિમા તેવો શું, પાત્ર પણ તેવો થયો પછી એ છલકાય નહીં, પોતા પણ રહે એટલો સવિકલ્પ અને દીવાનું થવાય તેટલો સાધન દશામાં કહેવાય. પણ સિદ્ધ દશામાં તો જેમ છે તેમ જ ગત્વા ન નિવર્તંતે, એ શ્લોક પ્રમાણે ગત્વા, એ શ્લોક પ્રમાણે જે મૂર્તિના સુખમાં પહોંચ્યો તે પાછો ન વળે, પણ જો વળ્યો તો સુખમાં પહોંચ્યો નથી. એક હરિભક્ત હતો,
તે મહારાજના દર્શન કરીને ઘેર ગયો. પછી તેની માને કહ્યું કે હું ભગવાનના દર્શન કરીને આવ્યો. ત્યારે તેની માં કહે, મેં ભગવાનના દર્શન કર્યા નથી. જો ભગવાનના દર્શન કર્યા હોય તો પાછો કેમ આવે? માટે દર્શન તો કર્યા પણ ઉપર ઉપરથી, જેવા છે તેવા ઓળખીને નહીં. તેમ જે મૂર્તિના સુખમાં પહોંચ્યો તે શું કરવા પાછો વળે? ન જ વળે. લુક ટુ ઇટ, નોટ સીન. જોયું એ ઘણું જોયું છે. જોયું એને કહેવાય સ્મરણમાં રહી જાય. નિર્ખું જવાહરલાલ ગયા હતા પ્રાઇમ મિનિસ્ટર, કોઈ આર્ટિસ્ટનું એક્ઝિબિશન જોવા. નહીં તો પ્રાઇમ મિનિસ્ટર એટલે એની બધી વિધિ હોય, વીઆઈપી ટ્રીટમેન્ટ ને બધું. થોડી વારમાં ફરી અમૃતસર શેરગીલનું એનું કોઈ એક્ઝિબિશન હતું. પછી બહાર નીકળેલો વિઝિટર્સ બુકમાં એક્સેલન્ટ જવાહરલાલ નહેરુ. પેલા આર્ટિસ્ટે કીધું, મિસ્ટર નહેરુ યુ વેરી લુક ડેટ ઇટ, યુ આર નોટ સીન ધ એક્ઝિબિશન. તમે ઘરે કરવા આવો કલાકાર જે છે, તમે ખાલી જોયું. મેં તરત જ કીધું, યસ યુ આર રાઈટ, I have some urgent conference. My mind was there. Next time I come and I will see it. Darshan mein aavi hai. Ane mahima se jota nahi maharaj ni murti. Je akali che, je atark swarup che, જે મોટા મોટા ઋષિઓને પણ ધ્યાનમાં નથી આવતું, જે નિર્ગુણ છે, જે સૂક્ષ્મ છે, જે વિરાટ છે, આવું જે સ્વરૂપ છે ઈ આ છે એમ સમજીને દર્શન કરીએ તો ચિત્તમાં ચોટે. ચિત્તમાં ચોટતું જ નથી કઈ, એ દર્શન દર્શન નથી કઈ. જોઈ લીધા ભગવાન,